नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू पीर मॉडल स्कूल। जय श्री कृष्ण अने वेरी गुड मॉर्निंग। चलो केम छो विद्यार्थी मित्रों, बधा मजा में छो ने? तो चलो धोरण 6 विषय छे विज्ञान। हवे आपणे विषय विज्ञान में पहेलो अने बीजो पाठ आपणे समझी गया छे, बराबर छे? तो पाठ त्रीजो जेनुं नाम छे रेशा थी कापड़ सुधी, एटले के फेब्रुअर टू फैब्रिक, बराबर छे? रेशा थी कापड़ सुधी। हवे एमां आपणे आगळथी रेशा कोने कहेवाय छे अने रेशामांथी कापड़ कई रीते बने छे एनी आपणे आखी जर्ની એટલે કે એની પદ્ધતિ અહીંયા જાણવાની છે। તો ચાલો આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો, તમારી પુસ્તક છે એ કાઢો, એમાં પાઠ ત્રીજો પેજ નંબર 18, બરાબર છે? પેજ નંબર 18। તો ચાલો પેલી અને બુજો બંને એક જ શાળામાં અભ્યાસ કરે છે અને શાળામાં તેમને વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં એટલે કે ક્વિઝ જે બોલવાની સ્પર્ધા હશે એમાં પ્રથમ ઇનામ જીત્યા છે। પેલી અને બુજો એમની પોતાની શાળામાં પોતે વિજ્ઞાનની સ્પીચ હશે એમાં પહેલા નંબરે પાસ થયા છે અને એમને ઇનામ મળ્યું છે। તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને ઇનામની રકમમાંથી પોતાના મમ્મી પપ્પા માટે કપડાં ખરીદવાનું વિચારે છે। પોતે ખૂબ જ ખુશ થઈ ગયા કે અમને ઇનામ મળ્યું છે એવું વિચારી અને બંને શું નક્કી કરે છે કે એમના મમ્મી પપ્પાને કંઈક ગિફ્ટમાં કંઈક કપડાં લઈ આપે એવું બંને વિચાર કરે છે, એવું નક્કી કરે છે। જ્યારે તેમને કપડાંના મટીરિયલ્સમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગુંચવાઈ ગયા। જો જ્યારે એમણે એવું નક્કી કર્યું કે મારે મમ્મી પપ્પાને કંઈક અલગ અલગ કપડાં લઈ આપવા છે તો એ ક્યાં જાય છે? કપડાંની દુકાનમાં, જ્યાં બંને જેન્ટ્સ અને લેડીઝના બંનેના કપડાં મળતા હોય તેવી મોટી શોપમાં જાય છે કપડાં ખરીદવા અને દુકાનદાર છે એમને અલગ અલગ પ્રકારના ઘણા બધા કપડાઓ બતાવે છે। મમ્મી માટે અલગ અલગ સાડી બતાવે છે અને પપ્પા માટે અલગ અલગ કપડાં બતાવે છે। તો કે જે કપડામાં કપડાના મટીરિયલ્સમાં અલગ અલગ વિવિધતા જોઈ બંને ગુંચવાઈ જાય છે એટલે એમને વિચાર આવે છે કે આમાંથી મારે કેવા કલર કેવા કાપડનું મારે કપડું લેવું, કારણ કે કાપડ છે એ અલગ અલગ આવે છે। કયા કયા આવે છે? તો પેલો સુતરાઉ કાપડ, બરાબર છે? બીજું સિન્થેટિક, ત્રીજું ઊનનું, બરાબર છે? ચોથું સિલ્ક એટલે રેશમ, બરાબર છે? આ કાપડના પ્રકાર છે। આ શું છે? કાપડના પ્રકાર, બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। આ છે કાપડના પ્રકાર, બરાબર છે? સુતરાઉ કાપડ છે, સિન્થેટિક છે, ઊન છે, સિલ્ક છે, સિલ્ક એટલે રેશમ, સિલ્ક, બરાબર છે? તો આવા અલગ અલગ પ્રકારના કાપડને જોઈ બુજો અને પેલી છે એ ગુંચવાઈ જાય છે, એમને નક્કી નથી થતું કે મારે કેવું કાપડ મારા મમ્મી પપ્પા માટે કેવા કાપડની ખરીદી કરવી। તો કે છે કેટલા કાપડ કે તેનું કાપડ સુતરાઉ હતું તો કેટલું સિન્થેટિક એટલે કે સંશ્લેષિત થાય, હો સિન્થેટિક તો થાય જ પણ એમને ટૂંકમાં લખવું હોય તો એમને શું લખાય? તો કે સંશ્લેષિત, બરાબર છે? હવે તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા। જો દુકાન પાસે શું હતું તો કે સુતરાઉ કાપડ હતું, સિન્થેટિક કાપડ હતું અને ઊનના સ્વેટર, મફલર, સ્કાર્ફ, સ્વેટર ઘણું બધું ઊનનું ગૂંથેલું પણ હતું અને ઘણી બધી રેશમી સાડીઓ પણ હતી। તેઓએ વિવિધ કાપડને સ્પર્શથી અનુભવ્યું, અંતે તેમણે ઊનનું મફલર અને સુતરાઉ કાપડની સાડી ખરીદી। જો એમણે શું કર્યું? બધા કાપડને
અડીને અનુભવ કર્યો કે આ કાપડ કેવું લાગે છે, અડીદા કેવું લાગે છે, કઈ રીતના એ કઈ ઋતુમાં વાપરી શકાય છે એવો બધો અનુભવ કરીને પછી એમણે એમના પપ્પા માટે ઊનનું મફલર લીધું, બરાબર છે, અને મમ્મી માટે સિલ્કની રેશમની સાડી, સિલ્કની સાડી નહીં, એમણે સુતરાઉ સાડી લીધી, સુતરાઉ કાપડ, બરાબર છે, એમણે સુતરાઉ કાપડ હતું એટલે કે કોટન, બરાબર છે, કોટનની સાડી લીધી, આ સુતરાઉ કાપડને કોટન પણ કહેવાય, બરાબર છે, બરાબર, સુતરાઉ કાપડ એટલે કે કોટન, બરાબર છે, તો કે છે એને મમ્મી માટે સુતરાઉ કાપડની સાડી લીધી અને પપ્પા માટે મફલર લીધો. હવે આગળ જો કપડાની દુકાનની તેમને મુલાકાત બાદ જ્યારે કપડાની મુલાકાત લઈને એ બહાર નીકળે છે ત્યારે ભૂજો અને પેલી પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારની કાપડની નોંધ લેવાનું શરૂ કરી દીધું. એ દુકાનમાં શું જોઈ રહ્યા હતા? હા, કાપડની વિવિધતા શું જોઈ રહ્યા હતા? કાપડના પ્રકાર કયા કયા જોયા હતા? સુતરાઉ કાપડ જોયું હતું, સિન્થેટિક જોયું હતું, ચાદર, ઓછાડ, પછી ધાબળા, પડદા, ટેબલ ક્લોથ વગેરે, બરાબર છે. ચાદર, ઓછાડ, ચાદર અને ઓછાડ બંને એક જ છે, બરાબર છે. એટલે ઓછાડ એટલે તમને ત્યાં ક્લિયર કર્યું છે, ઓછાડ એટલે આપણે બેડને જે પણ પાથરીએ છે એ, બરાબર છે. ધાબળા, પડદા, ટેબલ ક્લોથ અને ટેબલ પર પથરાય તે રૂમાલ, બરાબર છે. ટેબલનો ટેબલ ક્લોથ એટલે ટેબલનો રૂમાલ, આપણે ટેબલ પર રૂમાલ પાથરીએ ને એ રૂમાલ એટલે ટેબલ ક્લોથ થાય, બરાબર છે. ટેબલ ક્લોથ તો કે જે આ જુદા જુદા કાપડમાંથી બનાવેલા હોય છે એવું કોને નક્કી કર્યું? ભૂજો અને પેલીએ એવું અનુમાન લગાવ્યું, સંશોધન કર્યું અને એને જાણવા શું મળ્યું? તો કે ચાદર, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ જે આ બધું છે એ અલગ અલગ સિલ્ક છે તો એ સિલ્ક રેશમનું કાપડ છે એના કાંકરા કેવા હશે, એ શું હશે,
तो क्या हाँ तमे कापड़ने ओळखी सको छो ते तमे जे सियारामा जे तमे सियारामा गरम कपड़ा पहेरो छो ते सेना बनेला होय छे ऊनना तमे ओळखो छो ने बराबर तमे आ कापड़ छे ऊननो कापड़ छे એટલે તમે ઓળખો છો કે નથી ઓળખતા ઓળખો છો ને ખરેખર ઓળખો છો વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે શિયાળા गरम कपड़ा जे पहेरिए छे એ સેના હોય છે ઉન ઘરમાં મમ્મી જે સિલ્કની સાડી પહેરે છે એ કાપડ પણ સિલ્ક તરીકે ઓળખાય છે એટલે તમે આ કાપડને પણ ઓળખી શકો છો બરાબર છે હવે આ રહ્યું કોટન જે સુતરાઉ કાપડ કહેવાય છે એ પણ તમારી ઘરે મમ્મી કોટનના ડ્રેસ બરાબર છે અત્યારે કોટનની કુર્તી કોટનના ડ્રેસ મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ કાપડ પણ ઓળખી શકો છો રહી વાત સિન્થેટિક એ કાપડ પણ આપણે બહુ ઝડપથી ઓળખી શકીએ છીએ બરાબર છે તો તમે આ બધા કાપડને ઓળખો છો તો ચાલો આપણે આ કાપડ વિશે થોડું તમે જાણો છો છતાં પણ થોડું વધારે આપણે એ કાપડ વિશેની માહિતી